एशियामां सौथी जूनी हारमाळा तरीके प्रख्यात अरवलीनी गरीमाळामां अंग्रेजो सामे पण हार न मानणारा ईडरियो गढ जाणीती खनिज माफियाओ सामे हार मानी चूक्या होय तेम खन्ना यथावत रहता 3 वर्ष बाद फरीथी साबरकांठामां ईडरनी जनता आंदोलनना मार्गे वळी रही छे। આજે ઈડર બંધનું એલાન અપાયું હતું, જે ઈડરના શહેરીજનો સહિત વેપારી આગેવાનો તેમજ વિવિધ રાજકીય પક્ષોએ પ્રચંડ જન સમર્થન આપતા સમગ્ર શહેરની બજારો જડબેસલાક બંધ રહ્યું છે। મહાભારત કાળથી લઈ મહારાણા પ્રતાપ સુધીનો વારસો જાળવી રહેલો ઈડરિયો ગઢ દિવસ પ્રતિ દિવસ ખંડિત થઈ રહ્યો છે। સાથે સાથે ભારતના રાષ્ટ્રપતિ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુશ્રી મદરાજચંદ્રજી ઐતિહાસિક ધરોહરથી લઈને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૌરાણિક વારસો જાળવી રાખવાના સ્વપ્નને ખનન માફિયા દિન પ્રતિદિન વેરવિખેર કરી રહ્યા છે, ત્યારે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા આંદોલનના પગલે આજે ઈડર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત થયું છે। એક તરફ અરવલ્લીની ગરીમાળાઓમાં હજારો વર્ષનો ઇતિહાસ, સાંસ્કૃતિક સ્મરણો આ સહિત કેટલાય લોકોની રોજીરોટી આપી શકે તેટલો સમર્થ ઈડરિયો ગઢ દિન પ્રતિદિન તૂટી રહ્યો છે, ત્યારે આજે વિવિધ સંગઠનનું ઈડર ગઢ બચાવો સમિતિ દ્વારા આપવામાં આવેલા બંધનને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે। સવારથી જ માર્કેટ યાર્ડ સહિત ખાનગી વેપારીઓ તેમજ પડીઓએ બંધના પગલે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે। સાથે સાથે આગામી સમયમાં ગાંધીનગર સુધી લડાઈ લડવા માટેની મક્કમતા દર્શાવી છે। તપ ઈડર ગઢ મામલો આગામી સમયમાં ગુજરાત પદ સુધી પહોંચે તેવી સંભાવનાઓ સર્જાય છે। જોકે વિવિધ રાજકીય પક્ષો સહિત ખાનગી સંગઠનો પણ ઈડર ગઢ મામલે ખુલ્લીને જન સમર્થન આપ્યું છે, જેના પગલે હવે વધતા જતા જનાક્રોશ સામે વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાય તે સમયની માંગ બની શકે તેમ છે। ગુજરાતમાં ઈડરિયાગઢનું સ્થાન અધિકરું છે, જોકે રાજ્ય સરકાર દ્વારા ઈડરિયાગઢને પ્રવાસન ધામમાં સમાવવાની સાથે કરોડો રૂપિયાનું અનુદાન આપી તેને પૌરાણિક વારસા તરીકે જાળવી રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો દ્વારા પ્રચાર પ્રસાર પણ કરાય છે। જોકે એક તરફ કરોડોની ગ્રાન્ટ આપી ઈડરિયાગઢને અમૂલ્ય વારસાનો દરજ્જો આપવામાં આવે છે, તો બીજી તરફ ખનન માફિયાઓ ઈડરગઢ વિસ્તારની ખનનની ખુલ્લી છૂટ આપવામાં આવે છે, ત્યારે પરસ્પર વિધાનસભા ભારી મંજૂરીઓના પગલે ઈડરગઢ નામશેષ થઈ રહ્યો છે। જોકે હાલના તબક્કે આપવામાં આવેલા બંધ બાદ ઊભા થયેલા જન સમર્થનના પગલે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત સ્થાનિક વહીવટીતંત્ર માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે, જેમાં ગોળ બચાવવા ઊભા થયેલા જન સમર્થનમાં યુવકો ગાંધીજીના વિદ્યા માર્ગ, જો ખનન બંધ ન થાય તો શહીદ ભગતસિંહ સહિત પૃથ્વીરાજ ચૌહાણના રસ્તે આગળ વધવાની વાત કરી રહ્યા છે, ગુજરાતની શાંતિ માટે પણ સવાલ બની શકે છે। જોકે દિન પ્રતિદિન તૂટી જતા ઈડરિયાગઢને બચાવવા માટે ઊભા થયેલા જન આંદોલન હવે પ્રચંડ જનાક્રોશ બની ગયું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં નહીં આવે તો વર્ષોથી શાંત બની રહેલો ઈડર આગામી સમયમાં અશાંત ગુજરાત માટે જવાબદાર બની શકે તેમ છે, ત્યારે જોવાનું એ રહ્યું છે કે આ મામલે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર કેવા અને કેટલા પગલાં ભરે છે। ઈડરની ઐતિહાસિક ધરોહર જે જગવિખ્યાત છે, ઈડરિયાગઢ તરીકે ઓળખાય છે, જે દુનિયામાં અને દેશમાં અને રાજ્યમાં જાણીતું છે, એ ઈડરગઢ બચાવવા માટે છેલ્લા કેટલાય સમયથી ખનન માફિયાઓ દ્વારા ખનન થઈ રહ્યું હતું। ભૂતકાળમાં પણ ઈડરગઢ બચાવ સમિતિ અને કોંગ્રેસ પાર્ટી અને તમામ સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો સહિત લોકોએ પ્રયત્નો કરેલા, પરંતુ ફરીથી ખનન માફિયાઓએ પોતે ખનનની પ્રવૃત્તિ ચાલુ કરતો પાછળ ઈડરગઢના પાછળનો ભાગ સંપૂર્ણ કોતરાઈ ગયો છે, ઈડરના ગઢનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। ત્યારે આજે ઈડરિયો ગઢ બચાવ સમિતિ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું છે, એને કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ સમર્થન આપે છે, અને આજે અમે અહીંયા કોંગ્રેસ પક્ષના બધા જ આગેવાનો એકત્રિત થયા હતા, પરંતુ પ્રજાએ સ્વયંભૂ બંધ પાડી અને વિરોધ નોંધાવ્યો છે। ખનન માફિયાઓ દ્વારા આ ઈડરના અસ્તિત્વ, ધરોહરના અસ્તિત્વને ખતમ કરવાનો પ્રયાસ થયો, ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શાસન હોય, ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ ચૂંટાતો હોય, ખનન માફિયાઓ પણ એના પોતાના મળતિયાઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ છે, અને બચાવા ગઢ બચાવ સમિતિ જે બનાવી છે એ પણ બધા RSS અને ભારતીય જનતા પાર્ટીના લોકો છે, અને સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે। એટલે દુઃખ સાથે કહેવું પડે કે કદાચ આવનારા દિવસોમાં પ્રજાએ જાગવું પડશે, કારણ કે આ બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવા છતાં પણ ખનન કેમ બંધ થતું નથી અને આ ખનન માફિયાઓ કેમ બેફામ બન્યા છે, એટલે ચોક્કસપણે આ ચર્ચાનો વિષય છે। આજે પ્રજાએ સ્વયંભૂ બંધ પાડી અને આક્રોશ વ્યક્ત કર્યો છે, આવનારા દિવસોની અંદર પ્રજાએ પણ જાગૃત થવું પડશે, કારણ કે સત્તાધારી પક્ષ અને સત્તાધારી પક્ષના લોકો આંદોલન કરનારા પણ એ છે, ખનન માફિયાઓ પણ એ છે, અને સરકારમાં પણ એ છે, એટલે ચોક્કસપણે પ્રજાએ જાગૃત થઈ અને વિચારી અને આ ધરોહરને બચાવવા માટે મેદાનમાં આવવું પડશે। આજે કોંગ્રેસ પક્ષે સંપૂર્ણપણે સમર્થન જાહેર કરીને અમારા આગેવાનો આજે પધાર્યા હતા, પરંતુ પ્રજાએ સ્વયંભૂ બંધ પાડ્યો છે એટલે અમે આભાર માનીએ છીએ।
ઈડર ઈડરગઢ બચાવવા માટે ના અભિયાનમાં અમારા વકીલ મંડળે પણ ઠરાવ કરેલો છે આજે, અને આજના દિવસ પૂરતા કોર્ટની કાર્યવાહીથી અળગા રહેવા નક્કી કરેલ છે. શું માનો તમે ઈડરગઢ બચાવવા માટે? બચાવવું જોઈએ, આ ઐતિહાસિક ધરોહર છે. એક આપણી ઈડરની નહીં પણ ભારતની અસ્મિતા છે એમ કહું તો ચાલે, અને આ ઐતિહાસિક ધરોહરને બચાવવી જોઈએ. કારણ કે આખા નગરની લાગણીઓ આ ગઢ સાથે જોડાયેલી છે. આ ગઢ કંઈ જૂનો પુરાણો છે, એના ઉપર જૈન મંદિરો છે, રાજમહેલ છે, બીજા બધા સ્મારકો આવેલા છે, અને અને દરરોજ ઘણા તો દરરોજ સવારથી દર્શન કરવા પણ ગઢ ઉપર જાય છે. આ ગઢ જો નિકંદન થશે તો ઈડરની કોઈ અસ્તિત્વ ઈડરનું રહેશે નહીં. સ્વયંભૂ બંધ છે, અને આજે આખું ઈડર સ્વયંભૂ બંધ છે. એકી એક દુકાન બંધ છે, માર્કેટ યાર્ડ બંધ છે. અમારું વકીલ મંડળ અમારી કોર્ટની કાર્યવાહીથી અળગા રહેલા છે. કેમિસ્ટ એસોસિએશન, કરિયાણા મર્ચન્ટ્સ અને કાપડ મર્ચન્ટ્સ બધોએ પણ આ બંદરે સંપૂર્ણ ટેકો આપેલો છે. સ્વયંભૂ ટેકો આપેલો છે, અને પ્રજાની લાગણી છે આમાં. કોઈને પણ આપણે કહેવું નથી પડ્યું કે તમે દુકાન બંધ રાખો. પ્રજાએ સ્વયંભૂ બંધ રાખેલ છે, અને એ જ એને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. રમણભાઈ સુથાર, એડવોકેટ. અમે સંસ્કૃતિ સાથે જોડાયેલ સંગઠનના કાર્યકર્તા, અમારું ઘડતર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હતું, આજે પણ છે અને મૃત્યુ પર્યંત રહેશે. ઈડરગઢ એ એક ભારતીય સંસ્કૃતિનું એવું અંગ છે, એની ઉત્પત્તિ હિમાલય કરતાં 6,500 કરોડ વર્ષ પૂર્વેની છે. એ અનેક કુદરતી આફત હોવા છતાં પણ અડીખમ ઊભો છે. ઈડરગઢના અસ્તિત્વ સામે આ ખનન પરમિશન લઈ અને જે મિત્રો આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે એ લોકોને મારી નમ્ર વિનંતી છે, તમે આપણી આવનારી પેઢી સાથે આ છેડછાડ કરવાનું બંધ કરો. જો પ્રકૃતિથી છેડછાડ કરશું તો આવનારો સમય છે કેદારનાથ અને ઋષિકેશમાં જે હોનાર થઈ કુદરત સાથેની છેડછાડનું, એના માટે આપણે જવાબદાર હતા. જો ઈડરગઢ સાથે અને અરવલ્લીની ગિરિકંદરાઓ સાથે આ રીતની છેડછાડ કરવામાં આવશે તો આવનાર પેઢીના અસ્તિત્વ સામે મોટામાં મોટો ખતરો છે. એટલે મિત્રો, આર્થિક ઉપાર્જન માટેના બીજા માર્ગો છે એ પસંદ કરો, પણ આ ખનન પ્રવૃત્તિ છે એ દિલથી તમને અપીલ કરું છું કે બંધ કરો. આજે ઈડર બંધ અમારા કોઈપણ મિત્ર દ્વારા, કોઈપણ સંગઠનના દ્વારા પબ્લિકનો સંપર્ક કરીને જાહેર કરવામાં નથી આવ્યું, છતાં લોકોની લાગણી આ ગઢ સાથે સંકળાયેલી છે, અરવલ્લીની ગિરિકંદરાઓ સાથે સંકળાયેલી છે. એટલે કોઈપણ જાહેરાત વિના સ્વયંભૂ બંધ પાડી અને આ માગણીને સમર્થન આપ્યું છે. પ્રજાજનોનો પણ ખૂબ ખૂબ આભાર, આ મીડિયાકર્મીનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી તો માગણી છે આ ખનન પ્રવૃત્તિ અટકે, જે આપણી કુદરતી અસ્મિતા છે, ઐતિહાસિક અસ્મિતા છે, ધાર્મિક અસ્મિતા છે, એ જળવાઈ રહે. પ્રવાસન ધામમાં તો મુકાયું છે, એના માટે કંઈક ફંડ ઇરેઝ કરવામાં આવ્યો તો ફંડ ક્યાં ગયો, શું છે એ રામ જાણે અને વહીવટમાં બેઠેલા મિત્રો જાણે. મારું નામ મુકુંદભાઈ નાયક. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, SNN ન્યૂઝ, સાબરકાંઠા.